અને મહત્વપૂર્ણ સમાચાર, ભાવનગરના કુંભારવાડામાં 15 દિવસના બાળકના મૃત્યુ મામલે બાળકની માતાએ જેઠાણી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી. જેઠાણીએ જ બાળકને મોતને ઘાટ ઉતાર્યાનું બાળકની માતાનું કહેવું છે. બાળકની માતા અને જેઠાણી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા, જેના કારણે જેઠાણીએ બાળકને મોતને ઘાટ ઉતારી તેવું માતાનું કહેવું છે. સમગ્ર મામલે ડી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે. ગઈકાલે ઘટેલી ઘટનાથી પરિવારજનોએ સાધુ પર બાળકની હત્યાનો આરોપ લગાવ્યો હતો. તેઓના કયા પ્રમાણે સાધુના ઘરમાં આવ્યા બાદ બાળક લાપતા થયો હતો ત્યારે ઘરની પાણીની ટાંકીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પરિવારજનો દ્વારા આક્ષેપ કરાયો છે કે ઘરમાં આવેલા સાધુએ બાળકની હત્યા કરી નાખી હતી. ત્યારે ભેદી સંજોગોમાં મળેલા બાળકના મૃતદેહને લઈ અનેક સવાલ ઊભા થયા હતા. ત્યારે એક આક્ષેપ માતાએ કર્યો છે કે તેમની જેઠાણીએ જ આ બાળકની હત્યા કરી નાખી છે. નીતિન ગોહેલ ભાવનગરથી અમારા રિપોર્ટર ફોન લાઈન પર જોડાયા છે. નીતિન, જે ગઈકાલે સમગ્ર વાર્તા સામે આવી કે સાધુના ઘરમાં આવ્યા બાદ બાળક ગુમ છે, હવે જે આક્ષેપ કરવામાં આવી રહ્યા છે, શું એ આક્ષેપો છે અને પોલીસ તપાસમાં તથ્ય કેટલું સામે આવ્યું છે? જે ચોક્કસ રીતે જણાવ્યું હતું કે ગઈકાલે વહેલી સવાર એટલે કે 9:30-10 ની ઘટના છે, અને ત્યારે ઘટનામાં એવો વળાંક આવ્યો છે આજે કે તેના જ પરિવારના જે તેમના જેઠાણી છે, મૃતક બાળકના માતાના જે કહી શકાય કે જેઠાણી, તેમને ત્યાં બાળકને છે તે પોતે તેના જ ઘરમાં આવેલી કુંડીમાં નાખી દીધો હતો. ઓવરઓલ છેલ્લા ઘણા મહિનાઓથી આ ડેરાની જેઠાણી વચ્ચે ઘરમાં ઝઘડા હાલતા હતા. ત્યારે અત્રે ઉલ્લેખની બાબત એ છે કે કહી શકાય કે જયારે બાળકનો જન્મ આજથી 15 દિવસ 16 દિવસ પહેલા જયારે થયો, ત્યારે બાળકના 2-3 દિવસમાં પણ એવી ઘટના સામે આવી હતી કે બાળક આ જે તાજુ જન્મેલું બાળક છે તેને પણ એક કડવું દૂધ કહી શકાય, ચોખ્ખું તેવું દૂધ આ જેઠાણી દ્વારા પીરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મહિલાને તેના ઘરમાં ઝઘડો કરીને એની સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન અને તેમની સાથે હાથાપાઈ કરવામાં આવી હતી. તેમ છતાંય આ મામલો ન સમ્યો અને ત્યારે આ જે ઘટના છે તે બનવા પામી છે. એ તેમની જે જેઠાણી છે તેમણે આ બાળકને નાખી દીધું અને આ સમગ્ર મામલો પોલીસ દ્વારા સખ્તાઈથી પૂછવામાં આવ્યો ત્યારે આ મહિલા ભાંગી પડી છે અને હાલ પોલીસ છે તે સમગ્ર જે લોકો આમાં સંડોવેલા છે તેની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. જી બિલકુલ નીતિન, ધન્યવાદ જાણકારી માટે.